शांति। 15/11/2023 आजना मीठा बाबाना मधुर महावाक्य। मीठा बाळको, सर्व पर ब्लेसिंग एटले के आशीर्वाद करवा वाला, ब्लिसफुल एटले के कृपाळु एक बाप छे। बाप ने ज दुखहर्ता सुखकर्ता कहेवाय छे। एमना सिवाय कोई पण दुख नथी हरी शकता। प्रश्न छे, भक्ति मार्ग अने ज्ञान मार्ग बन्ने मां एडॉप्ट थवानो रिवाज छे, परंतु अंतर शुं छे? तो बाबाए उत्तर मां कह्युं छे, भक्ति मार्ग मां जारे कोईनी पासे एडॉप्ट थाय छे तो गुरु अने चेलानो संबंध रहे छे। सन्यासी पण एडॉप्ट थशे तो पोताने फॉलोअर्स केवड़ावशे, परंतु ज्ञान मार्ग मां तमे फॉलोअर्स अथवा चेला नथी। तमे बापना बाळको बन्या छो, बाळक बनवू अर्थात वारसाना अधिकारी बनवू। गीत छे ओम नमः शिवाय, ओम शांति। बाळकोए गीत सांभळ्यु, आ छे परमपिता परमात्मा शिवनी महिमा। कहे पण छे शिवाय नमः, रुद्राय नमः अथवा सोमनाथ नमः नथी कहता। शिवाय नमः कहे छे अने खूब स्तुति पण एमनी थाय छे। हवे शिवाय नमः थया बाप, गॉड फादर नु नाम थयुं शिव, ए छे निराकार। आ कोणे कह्युं ओ गॉड फादर? आत्माए। ફક્ત ઓ ફાધર કહે છે તો તે શરીરધારી ફાધર થઈ જાય છે। ઓ ગોડ ફાધર કહેવાથી રૂહાની ફાધર થઈ જાય છે। આ સમજવાની વાતો છે। દેવતાઓને પારસ બુદ્ધિ કહેવાય છે। દેવતાઓ તો વિશ્વના માલિક હતા, હમણાં કોઈ માલિક નથી। ભારતનો ધણી ધૂણી કોઈ નથી। રાજાને પણ પિતા અન્નદાતા કહેવાય છે। હમણાં તો રાજાઓ નથી, તો આ શિવાય નમઃ કોણે કહ્યું? કેવી રીતે ખબર પડે કે આ બાપ છે? બ્રહ્મા કુમાર કુમારીઓ તો ખૂબ છે, એ થયા શિવ બાબાના પોતરા પોત્રીઓ। બ્રહ્મા દ્વારા એમને એડોપ્ટ કરે છે। બધા કહે છે અમે બ્રહ્મા કુમાર કુમારીઓ છીએ। સારું, બ્રહ્મા કોનું બાળક છે? શિવનું। બ્રહ્મા વિષ્ણુ શંકર ત્રણેય શિવના બાળક છે। શિવ બાબા છે ઊંચામાં ઊંચા ભગવાન, નિરાકારી વતનમાં રહેવા વાળા। બ્રહ્મા વિષ્ણુ શંકર છે સૂક્ષ્મ વતનવાસી। સારું, મનુષ્ય સૃષ્ટિ કેવી રીતે રચી? તો કહે છે ડ્રામા અનુસાર હું બ્રહ્માના સાધારણ શરીરમાં પ્રવેશ કરી આમને પ્રજાપિતા બનાવું છું। મારે પ્રવેશ જ આમનામાં કરવાનો છે, જેમને બ્રહ્મા નામ આપ્યું છે। એડોપ્ટ કર્યા પછી નામ બદલાઈ જાય છે। સંન્યાસી પણ નામ બદલે છે। પહેલા ગ્રહસ્થિઓની પાસે જન્મ લે છે, પછી સંસ્કાર અનુસાર નાનપણમાં જ શાસ્ત્ર વગેરે વાંચે છે, પછી વૈરાગ આવે છે। સંન્યાસીઓ પાસે જઈને એડોપ્ટ થાય છે, કહેશે આ મારા ગુરુ છે। એમને બાપ નહીં કહેવાશે, ચેલા અથવા ફોલોઅર્સ બને છે ગુરુના। ગુરુ ચેલાને એડોપ્ટ કરે છે કે તમે મારા ચેલા અથવા ફોલોઅર્સ છો। આ બાપ કહે છે કે તમે મારા બાળકો છો। આપ આત્મા બાપને ભક્તિ માર્ગમાં બોલાવતા આવ્યા છો, કારણ કે અહીં દુઃખ ખૂબ છે, ત્રાહી ત્રાહી થઈ રહી છે। પતિત પાવન બાપ તો એક જ છે, નિરાકાર શિવને આત્મા નમઃ કરે છે। તો બાપ તો છે જ, તો માત પિતા આ પણ ગોડ ફાધર માટે જ
કહેવાય છે. ફાધર છે તો મધર પણ જરૂર જોઈએ. મધર ફાધર વગર રચના થતી નથી. બાપને બાકોની પાસે આવવાનું જ છે. આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે રિપીટ થાય છે, આના આદિ મધ્ય અંતને જાણવું, આને કહેવાય છે ત્રિકાળદર્શી બનવું. આટલા બધા કરોડ એક્ટર્સ છે, દરેકનો પાર્ટ પોતાનો છે. આ બેહદનો ડ્રામા છે. બાપ કહે છે, હું ક્રિએટર, ડાયરેક્ટર, પ્રિન્સિપલ એક્ટર છું, એક્ટ કરી રહ્યો છું ને. મારા આત્માને સુપ્રીમ કહે છે. આત્મા અને પરમાત્માનું સ્વરૂપ એક જ છે. હકીકતમાં આત્મા છે જ બિંદી. ભ્રુકુટીની વચ્ચે આત્મા સ્ટાર રહે છે ને, બિલકુલ સૂક્ષ્મ છે, એમને જોઈ નથી શકતા. આત્મા પણ સૂક્ષ્મ છે તો આત્માના બાપ પણ સૂક્ષ્મ છે. બાપ સમજાવે છે, તમે આત્મા બિંદી સમાન છો, હું શિવ પણ બિંદી સમાન છું, પરંતુ હું સુપ્રીમ ક્રિએટર ડાયરેક્ટર છું, જ્ઞાન સાગર છું. મારામાં સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન છે. હું બ્લિસફુલ છું, નોલેજફુલ છું, સર્વ પર બ્લેસિંગ કરું છું, બધાને સદગતિમાં લઈ જાઉં છું. દુઃખ કરતા સુખ કરતા એક જ બાપ છે. સતયુગમાં દુઃખ કોઈ હોતું જ નથી. લક્ષ્મી નારાયણનું જ રાજ્ય છે. બાપ સમજાવે છે, હું આ સૃષ્ટિરૂપી ઝાડનો બીજરૂપ છું. સમજો કેરીનું ઝાડ છે, તે તો જડ બીજ છે, તે બોલશે નહીં. જો ચૈતન્ય હોત તો બોલત કે મુજ બીજથી આવી ડાળ, ડાળીઓ, પાંદડા વગેરે નીકળે છે. હવે આ છે ચૈતન્ય. આને કલ્પવૃક્ષ કહેવાય છે. મનુષ્ય સૃષ્ટિ ઝાડનું બીજ પરમ પિતા પરમાત્મા છે. બાપ કહે છે, હું જ આવીને આની નોલેજ સમજાવું છું. બાળકોને સદા સુખી બનાવું છું. દુખી બનાવે છે માયા. ભક્તિ માર્ગ પૂરો થવાનો છે. ડ્રામાને ફરવાનું જરૂર છે. આ છે બેહદ વર્લ્ડની હિસ્ટ્રી, જ્યોગ્રાફી. ચક્ર ફરતું રહે છે. કળિયુગ બદલાય પછી સતયુગ થવાનો છે. સૃષ્ટિ તો એક જ છે. ગોડ ફાધર ઇઝ વન. આમ ના કોઈ ફાધર નથી. એ જ ટીચર પણ છે, ભણાવી રહ્યા છે. ભગવાન વાચ, હું તમને રાજયોગ શીખવાડું છું. મનુષ્ય તો માતા પિતાને જાણતા નથી. આપ બાળકો જાણો છો, નિરાકાર શિવ બાબાના આપણે નિરાકારી બાળકો છીએ. પછી સાકાર બ્રહ્માના પણ બાળકો છીએ. નિરાકાર બાળકો બધા ભાઈ ભાઈ છે અને બ્રહ્માના બાળકો ભાઈ બહેન છે. આ છે પવિત્ર રહેવાની યુક્તિ. બહેન ભાઈ વિકારમાં કેવી રીતે જશે? વિકારની જાગ લાગે છે ને, કામ અગ્નિ કહેવાય છે. એનાથી બચવાની યુક્તિ બાપ બતાવે છે. એક તો પ્રાપ્તિ ખૂબ ઊંચી છે. જો આપણે બાપની શ્રીમત પર ચાલીશું તો બેહદના બાપનો વારસો મેળવીશું. યાદથી જ એવર હેલ્ધી બનીએ છીએ. પ્રાચીન ભારતનો યોગ પ્રસિદ્ધ છે. બાપ કહે છે, મને યાદ કરતા કરતા તમે પવિત્ર બની જશો, પાપ ભસ્મ થઈ જશે. બાપની યાદમાં શરીર છોડશો તો મારી પાસે ચાલ્યા આવશો. આ જૂની દુનિયા ખતમ થવાની છે. આ એ જ મહાભારતની લડાઈ છે, જે બાપના બન્યા છે એમનો જ વિજય થવાનો છે. આ રાજધાની સ્થાપન થઈ રહી છે.
भगवान राज योग शिखवाड़े छे स्वर्गना मालिक बनवा माटे। पछी माया रावण नर्कना मालिक बनावे छे। ते जेम के श्राप मळे छे। बाप कहे छे, लाडला बाको, मारी मत पर तमे स्वर्गवासी भव। पछी जारे रावण राज्य शुरू थाय छे तो रावण कहे छे, हे ईश्वरना बाको, नर्कवासी भव। नर्क पछी फरी स्वर्ग जरूर आवानू छे। आ नर्क छे ने, केटली मारा मारी लागेली छे। सत्युगमां लड़ाई झगड़ा होता नथी। भारत ज स्वर्ग हतो, बीजू कोई राज्य हतुं ज नहीं। हमणा भारत नर्क छे, अनेक धर्म छे, गवाई छे, अनेक धर्मनो विनाश, एक धर्मनी स्थापना करवा माटे आवू पड़े छे। हुं एक ज वार अवतार लउं छुं। बापने आवानुं छे पति दुनियामां। आवे ज त्यारे छे ज्यारे जूनी दुनिया खतम थवानी छे। एना माटे लड़ाई पण जोईए। बाप कहे छे, मीठा बाको, तमे अशरीरी आव्या हता, 84 जन्मोनो पाठ पूरो कर्यो, हवे पाछा चालवानुं छे। हुं तमने पतितथी पावन बनावीने पाछा लई जाऊं छुं। हिसाब तो छे ने, 5000 वर्षमां देवताओ 84 जन्म ले छे, बधा तो 84 जन्म नहीं लेशे। हवे बाप कहे छे, मने याद करो अने वारसो लो। सृष्टिनु चक्र बुद्धिमां फेरवु जोईए। आपणे एक्टर्स छीए ने, एक्टर थईने ड्रामाना क्रिएटर, डायरेक्टर, मुख्य एक्टर ने न जाणीए तो ते बे समझ थया। आनाथी भारत केटलू कंगाळ बनी गयुं छे। पछी बाप आवीने साल्वेंट साहूकार बनावी दे छे। बाप समझावे छे, तमे भारतवासी स्वर्गमां हता, पछी तमने 84 जन्म तो जरूर लेवा पड़े। हवे तमारा 84 जन्म पूरा थया। आ अंतनो जन्म बाकी छे। भगवान उवाच, भगवान तो बधाना एक छे। कृष्ण ने बीजा धर्म वाला भगवान नहीं मानशे, निराकार ने ज मानशे। ए सर्व आत्माओना बाप छे। कहे छे, हूँ अनेक जन्मोना अंत मा आवीने आमनामा प्रवेश करू छू। राजाई स्थापन थई जशे, पछी विनाश जरूर थशे, अने हूँ चाल्यो जईश। आ छे खूब भारी यज्ञ। बीजा जे पण यज्ञ वगैरे छे, बद्धा आमा स्वाहा थई जवाना छे। आखी दुनियानो कचरो आमा पड़ी जाय छे। पछी कोई यज्ञ रचातो नथी, भक्ति मार्ग खलास थई जाय छे। सत्युग त्रेता पछी फरी भक्ति शुरू थाय छे। हवे भक्ति पूरी थाय छे तो आ महिमा बधी शिव बाबानी छे। एमना एटला नाम आप्या छे, जाणता तो कोई नथी। आ तो शिव छे, पछी रुद्र, सोमनाथ, बाबुरीनाथ पण कहे छे। एकना अनेक नाम राखी दीधा छे। जेवी जेवी सर्विस करे छे तेवू नाम पड्यू छे। तमने सोमरस पीवडावी रह्या छे। तमे माताओ स्वर्गना द्वार खोलवाना निमित्त बन्या छो। वंदना पवित्रतानी ज थाय छे। अपवित्र पवित्रनी वंदना करे छे। कन्याने बधा माथું નમાવે છે। આ બ્રહ્મા કુમાર કુમારીઓ આ ભારતનો ઉદ્ધાર કરી રહ્યા છે। પવિત્ર બની બાપ પાસેથી પવિત્ર દુનિયાનો વારસો લેવાનો છે। ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા પવિત્ર બનવાનું છે। આમાં મહેનત છે, કામ મહાશત્રુ છે,
કામ વગર રહી નથી શકતા તો મારવા લાગે છે। રુદ્ર યજ્ઞમાં અબડાઓ પર અત્યાચાર થાય છે। માર ખાઈ ખાઈને અંતે એમના પાપનો ઘડો ભરાય છે, ત્યારે પછી વિનાશ થઈ જાય છે। ઘણી બાળકીઓ છે, ક્યારે જોયા નથી, લખે છે, બાબા અમે તમને જાણીએ છીએ, તમારી પાસેથી વારસો લેવા માટે પવિત્ર જરૂર બનીશું। બાપ સમજાવે છે, શાસ્ત્ર વાંચવા, તીર્થ વગેરે કરવા, આ બધી ભક્તિ માર્ગની શારીરિક યાત્રા તો કરતા આવ્યા છો, હવે તમારે પાછા જવાનું છે, એટલે મારી સાથે યોગ લગાવો, બીજા સંગ તોડી એક મારી સાથે જોડો, તો તમને સાથે લઈ જઈશ, પછી સ્વર્ગમાં મોકલી દઈશ, તે છે શાંતિધામ, ત્યાં આત્માઓ કઈ બોલતા નથી, સતયુગ છે સુખધામ, આ છે દુઃખધામ, હમણાં આ દુઃખધામમાં રહેતા શાંતિધામ સુખધામને યાદ કરવાના છે, તો પછી તમે સ્વર્ગમાં આવી જશો। તમે 84 જન્મ લીધા છે, વર્ણ ફરતા જાય છે, પહેલા છે બ્રાહ્મણોની ચોટલી, પછી દેવતા વર્ણ, ક્ષત્રિય વર્ણ, બાજોલી રમે છે ને, પછી હવે આપણે બ્રાહ્મણથી દેવતા બનીશું। આ ચક્ર ફરતું રહે છે, આને જાણવાથી ચક્રવર્તી રાજા બની જશો। બેહદના બાપ પાસેથી બેહદનો વારસો જોઈએ તો જરૂર બાપની મત પર ચાલવું પડે। તમે સમજાવો છો, નિરાકાર પરમ આત્માએ આવીને આ સાકાર શરીરમાં પ્રવેશ કર્યો છે। આપણે આત્માઓ જ્યારે નિરાકારી છીએ તો ત્યાં રહીએ છીએ। આ સૂર્ય ચંદ્ર બત્તીઓ છે, આને બેહદનો દિવસ અને રાત કહેવાય છે। સતયુગ ત્રેતા દિવસ, દ્વાપર કળિયુગ રાત। બાપ આવીને સદગતિ માર્ગ બતાવે છે, એટલી સારી સમજણ મળે છે। સતયુગમાં હોય છે સુખ, પછી થોડું થોડું ઓછું થતું જાય છે। સતયુગમાં 16 કળા, ત્રેતામાં 14 કળા। આ બધી સમજવાની વાતો છે। ત્યાં ક્યારે અકાળે મૃત્યુ નથી થતું, રડવા લડવા ઝઘડવાની વાતો નથી, છે પૂરો ભણતર પર આધાર। ભણતરથી જ મનુષ્યથી દેવતા બનવાનું છે। ભગવાન ભણાવે છે ભગવાન ભગવતી બનાવવા માટે, તે તો પાઈ પૈસાનું ભણતર છે, આ ભણતર છે હીરા જેવું, ફક્ત આ અંતિમ જન્મમાં પવિત્ર બનવાની વાત છે। આ છે સહજથી સહજ રાજયોગ। બેરિસ્ટરી વગેરે ભણવું તે કોઈ આટલું સહજ નથી। અહીં તો બાપ અને ચક્રને યાદ કરવાથી ચક્રવર્તી રાજા બની જશો। બાપને ન જાણ્યા તો કંઈ નથી જાણ્યું। બાપ સ્વયં વિશ્વના માલિક નથી બનતા, બાળકોને બનાવે છે। શિવ બાબા કહે છે, આ બ્રહ્મા મહારાજા બનશે, હું નહીં બનીશ, હું નિર્વાણ ધામમાં બેસી જાઉં છું, બાળકોને વિશ્વના માલિક બનાવું છું। સાચી સાચી નિષ્કામ સેવા નિરાકાર પિતા પરમાત્મા જ કરી શકે છે, મનુષ્ય નથી કરી શકતા। ઈશ્વરને મેળવવાથી આખા વિશ્વના માલિક બની જાય છે, ધરતી આકાશ બધાના માલિક બની જાય છે। દેવતાઓ વિશ્વના માલિક હતા ને, હમણાં તો કેટલા પાર્ટીશન વિભાજન થઈ ગયા છે। હવે પછી બાપ કહે છે, હું તમને વિશ્વના માલિક બનાવું છું। સ્વર્ગમાં તમે જ હતા, ભારત વિશ્વનું
માલિક હતું, હમણાં કંગાળ છે. ફરીથી આ માતાઓ દ્વારા ભારતને વિશ્વનું માલિક બનાવું છું. મેજોરિટી માતાઓની છે એટલે વંદે માતરમ કહેવાય છે. સમય થોડો છે, શરીર પર ભરોસો નથી, મરવાનું તો બધાને છે. બધાની વાનપ્રસ્થ અવસ્થા છે, બધાને પાછા જવાનું છે. આ ભગવાન ભણાવે છે. નોલેજફુલ, પીસફુલ, બ્લિસફુલ એમને કહેવાય છે. એ જ ફરી એવા સર્વગુણ સંપન્ન, સોળ કળા સંપૂર્ણ, પવિત્ર બનાવે છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના નંબર 12 પુરુષાર્થ અનુસાર યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, આ ભણતર હીરા જેવું બનાવે છે એટલે આને સારી રીતે ભણવાનું છે. બીજા બધા સંગ તોડી એક બાપ સંગ જોડવાનો છે. બીજું, શ્રીમત પર ચાલીને સ્વર્ગનો પૂરો વારસો લેવાનો છે. ચાલતા ફરતા સ્વદર્શન ચક્ર ફેરવતા રહેવાનું છે. આજનું વરદાન, મારા પણાને છોડી ટ્રસ્ટી બની, નિમિત્ત બની, સેવા કરવા વાળા સદા સંતુષ્ટ આત્મા ભવ. લૌકિક પરિવારમાં રહેતા સેવા કરતા સદા યાદ રહે કે હું ટ્રસ્ટી છું, સેવાધારી છું. સેવા કરતા જરા પણ મારા પણું ન હોય ત્યારે સંતુષ્ટ રહેશો. જ્યારે મારા પણું આવે છે ત્યારે હેરાન થાવ છો, વિચારો છો મારું બાળક આવું કરે છે તો જ્યાં મારા પણું છે ત્યાં હેરાન થાવ છો, અને જ્યાં તારું તારું આવ્યું ત્યાં તરવા લાગશો. તારું તારું કહેવું એટલે સ્વમાનમાં રહેવું, મારું મારું કહેવું એટલે અભિમાનમાં આવવું. હું આજી બાબાએ સંતુષ્ટ ભવનું વરદાન આપ્યું છે. અને ખાસ બાબાએ કીધું છે, સંતુષ્ટ રહેવા માટેની વિધિ, લૌકિકમાં ભલે રહો પણ લૌકિકમાં રહેતા સેવા કરતા સદા એક વાતને યાદ રાખો, અને એ છે, હું નિમિત્ત છું, હું ટ્રસ્ટી છું, હું સેવાધારી છું. એ વાત હંમેશા યાદ રાખવાની છે. સેવા કરતા જરા પણ મારા પણું ના આવવું જોઈએ. હું કરું છું, મારી સેવા છે, એ હું પણ નહીં આવે ત્યારે આપણે સંતુષ્ટ રહી શકીશું. બીજું બાબાએ કીધું છે કે જ્યારે આપણી અંદર મારાપણું આવે છે ત્યારે જ આપણે હેરાન પણ થઈએ છીએ, પરેશાન પણ થઈએ છીએ. મારાપણા આવવાથી સમસ્યાઓ પેદા થાય છે, એમાં આપણે ઉલઝી જઈએ છીએ અને અસંતુષ્ટતાનો અનુભવ કરીએ છીએ. તો બાબા કહે છે કે જ્યારે આપણે વિચારીએ છીએ કે મારું બાળક આવું કરે છે, મારાપણું જે છે, જ્યારે મારું પણું જ આવે છે ત્યારે જ તો આપણે હેરાન થઈએ છીએ, અને જ્યાં તારું તારું છે ત્યાં તરવાનું છે. મારું મારું છે ડૂબાડે છે, તારું તારું કરીએ છીએ તો તરી જઈએ છીએ. તો તારું તારું કહેવું એટલે સમાનમાં રહેવું, અને મારું મારું કરવું એટલે અભિમાન આવવું, અને અભિમાન એ અસંતુષ્ટતા પેદા કરે છે. તો આજે આખો દિવસ અટેન્શન રાખીએ, બધું તારું બાબાને કહેતા છીએ, આ બધું તારું છે, બાળકો પણ તારા, સંબંધીઓ તારા, ધન વૈભવ તારો, બધું જ તારું, આ શરીર પણ તારી, હું પણ તારી, અને મારા પણ ક્યાંય નહીં, તારું તારું જ કરતા જઈએ. તો એ સ્વાભિમાન એ આત્માને સંતુષ્ટ બનાવી દે છે. સ્લોગન છે, બુદ્ધિમાં દરેક સમયે બાપની, બાપ અને શ્રીમતની સ્મૃતિ હોય ત્યારે કહેવાશે દિલથી સમર્પિત આત્મા. ઓમ શાંતિ. Thank you.
Thank you.